વલસાડ ખાતે વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વલસાડ તાલુકાના 5 ગામોના લોકોને એક જ જગ્યાએથી દાખલાઓ તેમજ તેમના પડતર પ્રશ્નોનો નિકાલ થાય તે માટે વલસાડ ખાતે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રજાના પ્રશ્નોના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં એસટી બસની સુવિધા વધારવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. મારું નામ જિગ્નેશભાઈ જે પટેલ, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી વલસાડ. આજે વલસાડ ખાતે 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ વલસાડ મુકામે શાળાની અંદર રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે મારી સાથે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વૈશાલીબેન, મારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી મોહનભાઈ આહિર, ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી પ્રવીણભાઈ આહિર, તલાટી કમ મંત્રીશ્રીઓ, ટીડીઓશ્રીઓ અને મામલતદારશ્રીઓ આ પ્રસંગે હાજર છે. સેવા સેતુ કાર્યક્રમ એટલે છેવાડાના માનવીને કોઈપણ કચેરી સુધી ના જવું પડે એના માટે ક્લસ્ટરની અંદર 5 થી 6 ગામોનો આ કાર્યક્રમ રાખવામાં આવે છે. આ 7મા તબક્કાનો કાર્યક્રમ છે એ વલસાડ મુકામે રાખ્યો છે અને અમને એવું લાગે છે કે આજ રોજ વધારેમાં વધારે લાભાર્થીઓ નાની મોટી સમસ્યા હશે તો અહીંયા લઈને આવશે તો એની સમસ્યાનું નિરાકરણ થશે. કારણ કે અહીંયા દરેક એજન્સીઓ અહીંયા કામ કરવા બેઠી હોય છે. આધાર કાર્ડ હોય, મા કાર્ડ હોય, વિદ્યુત બોર્ડ હોય કે બેન્કિંગ ક્ષેત્રનું કામ હોય, વીજળીકરણનું કામ હોય, તમામ ક્ષેત્રથી દરેક અધિકારી સીઓ અહીંયા બેઠા હોય છે. તો સરકારશ્રીની આ એક યોજના એટલી સુંદર છે કે દરેક માણસે પોતાની નોકરી કે કંઈ પણ ધંધો કામ ધંધો છોડીને જવું ના પડે એના માટે આ કાર્યક્રમ એક જ સ્થળ પર રાખવામાં આવે ને બધા જ અધિકારીઓ અહીંયા તમને મળે જેથી કરીને સરળતાથી કામ પૂર્ણ થાય.